चलो मित्रों, पत्र चार कार्बन ने तेना संयोजनों में अपने लेक्चर 15 में જોઈ ગયા હતા. બેન્ઝીન નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, બરાબર. બેન્ઝીન નું બંધારણીય સૂત્ર, અણુ સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એટલે કે ઇલેક્ટ્રોનિક સૂત્ર. આ પ્રશ્ન હજી હમણાં જે લાસ્ટ યર માર્ચ 2020 માં પૂછાયેલો છે પ્રશ્ન. બેન્ઝીન અણુ સૂત્ર C6H6 બરાબર. ખાસ જોજો કઈ રીતે બને છે. બેન્ઝીન 6 કાર્બન ગોઠવાયેલા છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ, એક બંધ, દ્વિબંધ, એક બંધ, દ્વિબંધ. ટૂંકમાં 6 કાર્બનની ગોઠવણીમાં તમારે એક કાતરા દ્વિબંધ મૂકી દેવાનું થશે. એ ગમે તે મૂકો, પણ એક વખત સિંગલ બંધ રાખવાનો, એક વખત દ્વિબંધ, એક વખત સિંગલ બંધ, એક વખત દ્વિબંધ. આ રીતે તમારે દ્વિબંધ જે છે એ એક કાતરા મૂકતો જવાનો, બરાબર. હવે ઘટતા હાઇડ્રોજન આપણે ગોઠવી દઈએ તો કાર્બનની બાજુમાં તો 3 લીટા તો છે, 3 બંધ છે એટલે એક જ હાઇડ્રોજન ઘટશે. દરેક કાર્બનની ફરતી બાજુએ 3 બંધ છે એટલે કે 3 બંધ ઘટશે એટલે એક હાઇડ્રોજન ઘટશે. દરેકમાં એક એક હાઇડ્રોજન ઘટશે એટલે એનું બંધારણીય સૂત્ર આ પ્રમાણે થશે, જે આપણે લાસ્ટ યર 2020 માં બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર. હવે આને આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સ્વરૂપે આપણે સમજીએ. અત્યાર સુધીમાં આપણે ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ જોઈએ. દરેકમાં તમે એક જ માર્કિંગ કરો કે એક બંધ એટલે કે 2% એટલે કે 2 ઇલેક્ટ્રોન, બરાબર. એક એક બંધ, એક બંધ એટલે કે બંને કાર્બનના એક એક ઇલેક્ટ્રોન વચ્ચેની ભાગીદારીથી બંધ બનતો હોય છે. ક્યાંય પણ કોઈ પણ એક બંધ એટલે કે 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 બંધ છે એટલે કે 4% એટલે 4 ઇલેક્ટ્રોન થશે. આ 6 કાર્બનની ગોઠવણી ઇલેક્ટ્રોન બિંદુ બંધારણમાં જો સમજો, ખાસ ફરી પાછું ધ્યાન રાખજો કે કઈ રીતે તમારે 6 કાર્બનની ગોઠવણી કરવાની છે. ચાર, પાંચ અને 6, બરાબર. આ 6 જગ્યાએ ફરી પાછો કાર્બન મૂકી દઉં છું. આ જ બંધારણીય સૂત્ર હું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સ્વરૂપે સમજાવું છું, બરાબર. હવે અહીંયા જેમ આપણે એક સિંગલ બોન્ડ, એક દ્વિબંધ, હવે હું બંધ પ્રમાણેમાં ઇલેક્ટ્રોન મૂકી દઉં છું. કાર્બનની ફરતી બાજુએ 4 ઇલેક્ટ્રોન નથી ગોઠવતો, બરાબર છે. આ બંને વચ્ચે સિંગલ બંધ છે ને એટલે હું 2% મૂકી દઉં. આ બંને વચ્ચે દ્વિબંધ છે ને એટલે હું 4% મૂકી દઉં. સિંગલ બંધ એટલે એક બંધ માટે 2 ઇલેક્ટ્રોન અને દ્વિબંધ માટે 4 ઇલેક્ટ્રોન. એક બંધ માટે 2 ઇલેક્ટ્રોન અને દ્વિબંધ માટે 4 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો તમને? ફરી પાછો અહીંયા આવો. આમાં જેમ તમારે એક બંધ પછી દ્વિબંધ, એક બંધ દ્વિબંધ, એક બંધ દ્વિબંધ, બરાબર, એવી જ રીતે મેં 6 કાર્બનમાં વચ્ચે વચ્ચે જે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી છે એ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં જુઓ કે એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, 2 બંધ એટલે 4, 2 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન, બરાબર. હવે દરેક જગ્યાએ એક એક હાઇડ્રોજન ભાગીદારી કરે છે. જુઓ તો હાઇડ્રોજનનું એક ઇલેક્ટ્રોન ને કાર્બનનું એક ઇલેક્ટ્રોન, દરેક જગ્યાએ હાઇડ્રોજનનું એક ઇલેક્ટ્રોન, કાર્બનનું એક ઇલેક્ટ્રોન, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, કાર્બનનો એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, કાર્બનનો એક ઇલેક્ટ્રોન. તો આ રીતે બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરવાનું થશે. ખાસ ધ્યાન રાખીને પ્રેક્ટિસ કરજો. એક વખત ન થાય તો 2-3 વાર પ્રેક્ટિસ કરીને બનાવજો.